हेलो स्टूडेंट, आज आपने क्षति विषय भणीशुं, बराबर। तो पहला पहला क्षति एटले शुं? तो के ज्यारे घन पदार्थ स्फटिकीकरण थाय तो एनी अंदर थोड़ा प्रमाण में अनियमितता जोवा मळे, तो ए अनियमितता ने अपने शुं कहीए छे? क्षति कहीए, बराबर। क्षति ना बे प्रकार छे, बिंदु क्षति अने रेखा क्षति। तो बिंदु क्षति कोने कहेवाय? तो के ज्यारे घन घटक कणो तेमना कोई स्थाननी अंदर अनियमितता दर्शावे तो त्यारे एमने अपने शुं कहीए? बिंदु क्षति कहीए। अने रेखा क्षति कोने कहेवाय? तो के ज्यारे एनी संपूर्ण हरोळमां, मतलब समग्र हरोळनी अंदर, कोई आखी लाइननी अंदर ज्यारे अनियमितता होय तो तेने आपणे शुं कहीए छे? रेखा क्षति, बराबर। आपने आजे आपना धोरण 12 नी अंदर बिंदु क्षति विशे भणवानुं छे, बराबर। बिंदु क्षति ने त्रण प्रकारमां वहेंचवामां आवी छे, तत्वयोगमिति क्षति, बिन तत्वयोगमिति क्षति अने अशुद्ध क्षति, जेमांथी आजे आपने तत्वयोगमिति क्षति विशे भणीशुं। तो पहला पहला तत्वयोगमिति क्षति एटले शुं? तो के तत्वयोगमिति ने खलेल ना पहोंचाड़े, एनो मतलब शुं? के ज्यारे कोई पण क्षति उद्भवे तो ए क्षति एनी जे तत्वयोगमिति छे ए तत्वयोगमिति ने खलेल पहोंचाड़से नहीं। ए तत्वयोगमिति क्षति ना बे प्रकार छे। कई बे प्रकार छे? तो के ए तत्वयोगमिति क्षति बिनायनी पण होई शके अने आयनीय पण होई शके। नाम परथी तमे समजी शको छो के बिनायनी एटले शुं? तो के जेनी अंदर आयनों ने क्षति ने कोई संदर्भ नहीं, राइट। अने आयनीय एटले शुं? तो के जेमा आयनों में अनियमितता हशे तो एने आपणे शुं कहीए? आयनीय क्षति, बराबर। हवे बिन आयनीय क्षति नी अंदर एना पाछा बे प्रकार छे, एक तो रिक्त क्षति अने बीजू छे अंतरालीय क्षति। तो रिक्त नो मतलब शुं थाय? तो के रिक्त एटले खाली क्षति, कोई पण बिंदु का तो घटक कण एना स्थान उपर थी खसी जाय तो एवी क्षति ने आपणे कई क्षति कहीए छे? रिक्त क्षति कहीए छे, राइट। धारो के आ कोई आपनो घन पदार्थ छे, बराबर। એની અંદર આ કણો ગોઠવાયેલા છે, તો આ જે સ્થાન છે એ સ્થાને જે કણ હતો એ કણ શું કરે છે? તો કે એનું પોતાનું સ્થાન છોડીને ત્યાંથી શું કરે છે? જતો રહે છે। એનો મતલબ કે આ સ્થાન શું પડે છે? ખાલી પડે છે। તો આવી ક્ષતિને આપણે શું કહીએ? રિક્ત ક્ષતિ કહીએ, બરાબર। રિક્ત ક્ષતિની અંદર એની જે ઘનતા છે એ ઘનતા ઓછી થઈ જાય છે। કેમ? તો કે જે કણો છે એ કણો હોવા કેટલા જોઈએ? તો કે 1, 2, 3, 4, 5 અને 6, રાઈટ। આપણે અહીંયા 6 કણો દર્શાવેલા હતા, છે 6 હોવા જોઈએ, બરાબર। પણ 6 માંથી 2 કણો શું કરે છે? પોતાના સ્થાન ખાલી કરી નાખે છે, એટલે કણોની સંખ્યા ઓછી થઈ ગઈ તો એની ઘનતા પણ શું થઈ જશે? ઓછી થઈ જશે, બરાબર। બીજી છે તમારી આંતરાલીય ક્ષતિ। તો આંતરાલીય ક્ષતિની અંદર પહેલાં પહેલાં તમને એ ખબર પડી ગઈ જોઈએ કે આંતરાલીય એટલે શું? તો કે એની વચ્ચેનું સ્થાન, બરાબર। ધારો કે આવી રીતે કોઈ કણો ગોઠવાયેલા હોય અને એની વચ્ચે કંઈક ગોઠવાય તો એને આપણે શું કહીએ? આંતરાલીય ક્ષતિ કહીએ, રાઈટ। તો આંતરાલીય ક્ષતિની અંદર શું થાય? તો કે આવી રીતે કણો ગોઠવાયેલા હશે અને એ કણોની વચ્ચેનું જે ખાલી સ્થાન છે એની અંદર બીજા કણો આવીને ગોઠવાઈ જાય, બરાબર। એનો મતલબ શું? તો કે જે ઘટક કણો હોવા જોઈએ એટલા તો છે, પણ એના કરતાં એની વચ્ચેના સ્થાનની અંદર બીજા કણોનું પ્રમાણ શું થઈ જાય છે? વધી જાય છે। તો એના લીધે આંતરાલીય ક્ષતિની અંદર શું થશે? તો કે એની ઘનતા શું થઈ જાય છે? વધી જાય છે। આ હતું તમારું બિનઆયનીય ક્ષતિ। હવે છે આયનીય ક્ષતિ। તો આયનીય ક્ષતિની અંદર બે પ્રકારની ક્ષતિ આવે છે, ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ। તો તમને આના વિશે એક્ઝામમાં પૂછી શકે છે, રાઈટ, પૂછાય એવો ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ છે। તો ફ્રેન્કલ ક્ષતિ કોને કહેવાય? તો પહેલાં પહેલું એક વસ્તુ યાદ રાખજો કે ફ્રેન્કલ અને શોર્ટકી કેવી ક્ષતિ છે? આયનીય ક્ષતિ, એટલે એમાં આપણે શું દર્શાવીશું? આયનોને દર્શાવીશું, રાઈટ। તો ધારો કે આવી રીતે કણો ગોઠવાયેલા છે, બરાબર। એ કણોની અંદર આયનીય ક્ષતિ છે, એનો મતલબ કે એક પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ
આવી રીતે એ આયનીય ફોર્મમાં હોય રાઈટ એક માઇનસ હોય એક પ્લસ હોય તમને લોકોને ખબર છે કે ફોર એક્ઝામ્પલ NaCl હોય તો Na + Cl - Na + Cl - એવી રીતે આમાં શું થાય એક પોઝિટિવ એક નેગેટિવ એક પોઝિટિવ એક નેગેટિવ રાઈટ એવી રીતે શું થાય જોડાયેલા હોય હવે અહીંયા શું થશે જો આની અંદર અહીંયા બે સ્થાન ખાલી છે તો આમાં શું થશે તો કે અહીંયા માઇનસ છે રાઈટ તો એની પછી નો માઇનસ પછી શેનું સ્થાન આવે તો કે પ્લસ નું એટલે અહીંયાથી કયો ઘટક કણ જતો રહ્યો તો કે જેની ઉપર પ્લસ ચાર્જ છે એ ઘટક કણ જતો રહ્યો રાઈટ હવે અહીંયા જુઓ આ પ્લસ છે પ્લસ પછી શું આવે માઇનસ તો અહીંયાથી કયો ઘટક કણ ખાલી થયો તો કે માઇનસ વાળો એટલે આમાં શું થાય તો કે પ્લસ ખાલી થાય તો એની સાથે સાથે માઇનસ પણ ખાલી થાય પણ એ એની જગ્યા ખાલી તો થઈ જાય છે એટલે અહીંયા શું થાય છે રિક્ત ક્ષતિ થાય પણ એ ખાલી થઈને ઘટક કણ આની એ જે આપણો જે ગન છે એની બહાર નથી જતો એ ક્યાં ગોઠવાય છે તો કે એની અંદર જે આંતરાલીય સ્થાનો હોય તો કે આની અંદર અહીંયા આવીને વચ્ચે એ શું થઈ જશે તો કે એ ગોઠવાઈ જશે એટલે આમાં શું થાય તો કે ફ્રેન્કલ ક્ષતિની અંદર રિક્ત ક્ષતિ પણ જોવા મળે અને આંતરાલીય ક્ષતિ પણ જોવા મળે કેમ તો કે એ પોતાના મૂળભૂત સ્થાનને શું કરી દે છે ખાલી કરી દે છે અને ત્યાંથી એટલે અહીંયા રિક્ત ક્ષતિ થઈ અને ત્યાંથી એ બીજા કોઈ આંતરાલીય સ્થાન પર ગોઠવાય છે એટલે આ અહીંયા કઈ ક્ષતિ થાય તો કે આંતરાલીય ક્ષતિ રાઈટ ફ્રેન્કલ ક્ષતિની અંદર એની ઘનતામાં કોઈ ચેન્જ થતો નથી કેમ નથી થતો તો કે ઘટક કણ ઘનને છોડીને બહાર બી નથી જતા કે સ્ફટિકને છોડીને અને અંદર બી નથી આવતા એટલા માટે બીજી એક વસ્તુ ફ્રેન્કલ ક્ષતિ ક્યારે હોય કે જ્યારે ઘનાયન અને ધનાયન અને ઋણાયનના કદની વચ્ચે મોટો તફાવત હોય ત્યારે કઈ ક્ષતિ જોવા મળે ફ્રેન્કલ ક્ષતિ ફ્રેન્કલ ક્ષતિના ઉદાહરણ છે ZnS Ag Cl AgBr and AgI હવે છે શોર્ટકી ક્ષતિ શોર્ટકી ક્ષતિની અંદર શું થશે શોર્ટકી ક્ષતિની અંદર ધારો કે આ માઇનસ છે આ પ્લસ આ માઇનસ પછી આ પ્લસ આ માઇનસ આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ હવે અહીંયા શું થાય છે તો કે આ પ્લસ આ અહીંયા માઇનસ અહીંયા પાછો પ્લસ રાઈટ એટલે અહીંયાથી એક ઘટક કણ નીકળી ગયો પછી શું થાય છે અહીંયા પ્લસ અહીં માઇનસ અહીંયા પ્લસ અને અહીંયા શું આવે માઇનસ એટલે અહીંયાથી કયો ગયો તો કે પ્લસ ગયો અહીંયાથી કયો ગયો તો કે માઇનસ ગયો આનો મતલબ શું થાય કે શોર્ટકીની અંદર શું થશે તો કે જેટલા પ્લસ આયન જશે ને એટલા જ માઇનસ આયન પણ સ્ફટિક છોડીને શું થશે જતા રહેશે ધારો કે કોઈ બે ગણ બે પ્લસ જતા રહ્યા તો એની સાથે બે માઇનસ પણ શું થાય છે જતા રહે છે રાઈટ હું શું કહું છું જતા રહે છે એનો મતલબ કે રિક્ત ક્ષતિ થાય રાઈટ એ પોતાનું સ્થાન છોડીને શું કરી દે છે કે સ્ફટિકની બહાર જતા રહે છે એટલે એની અંદર ખાલી આપણને કઈ ક્ષતિ જોવા મળે રિક્ત ક્ષતિ અને રિક્ત ક્ષતિની અંદર શું થાય તો કે એની ઘનતા શું થઈ જાય ઓછી થઈ જાય આવડશે શોર્ટકી ક્ષતિમાં શું યાદ રાખવાનું તો કે એમાં રિક્ત થાય છે એટલે એના જગ્યા ખાલી પડે છે અને એ બીજી જગ્યાએ ગોઠવાય છે એટલે આંતરાલીય ક્ષતિ પણ ઉદ્ભવે છે અને એની અંદર એની ઘનતામાં ફેરફાર થતો નથી શોર્ટકી ક્ષતિની અંદર શું થાય તો કે પ્લસ અને માઇનસ આયનો પોતાનું સ્થાન છોડી દે છે એટલે કઈ ક્ષતિ જોવા મળે રિક્ત ક્ષતિ જોવા મળે રાઈટ બીજી વસ્તુ એના ઉદાહરણ કયા છે તો કે NaCl KCl CSCl અને AgBr હવે આ AgBr છે ને AgBr ની અંદર ફ્રેન્કલ ક્ષતિ પણ જોવા મળે છે અને શોર્ટકી ક્ષતિ પણ ઓકે થેન્ક યુ